Chị xíu là thầy đây rồi đúng không? Tâm mẹ cho mà xoay dù bờ rùm nào lại. Hello guys, welcome to my new vlog. So, kèm cho bà đai, ram ram, chita ram. Giờ mà tụ bà này video start kết đi đó, sabar sabar mà. Tụ bà đai nè ram ram, chita ram, dây mata đi. Bà đai Swami Narayan bà đai nè. Mọi chinh bây giờ vào. Mọi chinh bây giờ vào nè chị. À tụ xe mà rõ nàm chinh bây giờ vào. Hello, tâm mẹ cài lên ngoài của tôi cả. Cài lên này. Đó là đây rồi, áp đề về hà là số gì nâu, hà là nâu chưa thấy như thế. Rồi về chỉ làm nó tay em thấy giữa này nha. Tên như hoa thay là chả rách bó gì vậy mà phải. Thuế đi em đi chứ. Hả? Pani vào tôi vào tôi đuổi đi em đi vậy. Bà lơ. À, bà nè, ta rồi kia nè giáo bà nụ phí xoay đeo. Tên giáo tay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn. Sitaram Jai Shri Krishna Badhai Nè. Hambhlano? Hello, my mita banana chai vi. Sanu? Oi! Jai Shri Namu Nga Kai Sai Chi. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không Hi, kem so baddai, mazza mazo ne, baddai ne, sabar sabar na, Jai Shri Krishna, Jai Mataji, Jai Jinendro, Avi jao baddai, de chichu lai ne, sabar sabar ma, chai piwa mate. Aya chai bane se? Apli chai bane che. Dekha me, chao pino na chichi. Ha? Yeah, this one is down. लकारी कड़ी दूध नत नहीं क्यों लकारी चालू बने दूध नहीं क्यों सिखाने सन बोल तो काय गुड मॉर्निंग केदे गुड मॉर्निंग केम जबराय मजमा केदे के यहाँ जो हमारी पूरी फैमिली चौथी फैमिली तो बड़ी बड़ी है बड़ी એટલે મિત્રો આગળ અમારા આજ ભાણાભાઈ વિડીયો સ્ટાર્ટ કરી દીધો સવાર સવારમાં તો કેવો વિડીયો બનાવ્યો એ કમેન્ટ કરીને જણાવજો કનુબેન ગુડ મોર્નિંગ તો કે કનુબેન તો વહી ગયા મને ગુડ મોર્નિંગ કેમ તો મજામાં છો ને મજામાં સવારને હાલો આપડે જોવા જઈએ કેવી છે વીજળી જોવા જઈએ હાલો ત્યાં ન હોય હોય હાલો હોય ને ત્યાં ન હોય પેલા અમને ક્યાંય હોય ગયું જમીન માં ઉતરી જઈ હોય ત્યાં જોવા ન જવાય અત્યારે આપણને ફોટી ગઈ હોય તો આપણે મળી જાય તો આપણે ઓગળે જાય વરસાદ આવે પલ્લી જાય ઓગળે જાય ને આપણે હે ને પલ્લે ન જવાય ને ટાયર ન ઓગળે ઉલી ઓગળી જાય આવડા કડક કડક થઈ ગયા છે જો મિત્રો કીડીઓ સેવ ઢળી જાય છે જો બધી ભેગી થઈને હંપીને લઈ જાય છે જો હંપ હોય ને ત્યાં આવું હોય જો બધા ભેગા મળીને લઈ જાય આ એકલા ઢળીને જાય તો ન જાય આ બધા હળી મળીને લઈ જાય છે
એટલે જો ગમે ત્યાં પોગાડી દે ને ઘરે જાય ત્યાં હોતા ઘરે. બધી કીડી હળી મળીને લઈ જાય ઘરે એને સેવ ખાવાનું વસ્તુ. જો અત્યારે આપણે બપોરા પાણી કરી અને પાછા જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારમાં પાછા અહીંયા આપણા ઢાળી રહ્યું ને ઢાળ્યા નીચે ખાટલા ઢળીને બેઠા ગયો કલ્પે સુઈ ગયો છે. અને આ તો કેમ બોલું કલ્પે ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયું. ચોમાસું તો આપણે 15 દિન જ દેહી ગયું છે ને. હા આમ ગણો 15-20-25 દિવસ થી ચોમાસું દેહી ગયું. દરરોજ વરસાદ આવે દરરોજ જાય છે તો જાણે ચોમાસું જોઈ લો ને. હા ચોમાસું આમ કાળ ભમ તમને અદા કદાચ અવાજ સંભળાતો હશે ભળા ભળા ભળી ભળા ભળી નગારા વાગે. કાલ નો પાછો ટાઈમ ફેરવો છે બપોર ના 1-2 ના ગાળા શરૂ થઈ જવાનું. ગઈકાલે થોડોક મોડો ચાલુ છે 5 વાગ્ય ને આજ ચાલુ થઈ ગયો 3:30 વાગ્ય ચાલુ થઈ ગયો. તો આજે 10-11-12 વાગ્યા લાગી વેતું રેવા. હા 10-11 વાગે ને ચાલી ગયા પછી હા એકદમ ચોખ્ખું થઈ જાય ક્લીન નીકળે વાતાવરણ થાય ચોખ્ખું. વાદળ થઈ ગયું છે ફરફરતું જો આમ ઉપર આટલામાં જ ખાલી છે. બાકી જો આ બધું આથી આ બધું કાળું ડિબાંગ છે અને વીજળી થાય અને કડાકા ભડાકા થાય છે. હાલો આમ બહાર આપણી વાડીમાં જઈએ ને તમને બતાવું ને આ બધા એને પાણી પાય ને સાંય બાંધી દેતા અને આપણે આ ઢાંકી આપણે જાય ને તુએને ઢાંકતી પછી ને હું ગાડી જ નહીં કેમ કે વરસાદ દરરોજ આવી જાય. એ વળી ખોલવું ને વળી ઢાંકવું પાછું છે. આથી વાદળ છે જો આથી છે આમ ફરતું ફરતું ઠેઠ આઈ લગી છે અને બધી બાજુ હરુડે ફરતો ફરતો. આવું વાતાવરણ ચોમાસામાં ક્યારેક જ જોવા મળે ને આવું વાતાવરણ જોવા ન મળે ચોમાસામાં. એટલે આમ જોતા એવું લાગે છે કે ચોમાસું જ આવી ગયું છે. હવે જો આ ચોમાસું નાનું એવું ચોમાસું જાય તો સારું ને કે બહુ મોટી નુકસાની જાય ને જે આપણે ખાર્યું રાખી દીધું. પ્લીઝ બધા પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દીમાં જલ્દી આપણે માવઠું બંધ થઈ જાય. સાંજના 4:30 થઈ ગયા છે અને મેં ચાનો ઓર્ડર આપ્યો બા ને આજ તો બાપુ છે નહીં બાપુ ગયા પાણીવાળા. આજ તબિયત થોડીક બગડી ગઈ છે ગળું મંડી બળવા. બાને કીધું થોડીક ચા બનાવો આપણે ચા પી લઈ થોડું રાગે સડી જાય અને અવાજે થોડોક ફરી ગયો છે. તો જો બા ચા બનાવે છે અત્યારે ચા બની હોતે ગઈ છે થોડી દર્શન બધું ફળે કાચો ઓલો ખાટલો થાય શેરભાઈ શેરભાઈ દર્શનભાઈ તમને પાણી આવી ગયું મોઢામાં આવી જજો પીવા.
ભાઈ બીજો તો ઘંટીમાં ખબ નાખે જો કમેન્ટ આવી હતી કે તમારે ઘંટી છે જો અમારે ઘંટી આ ઘંટી જો ખબ નાખી દીધા પાંચ કિલો ની છે પાંચ કિલો દાણા હમાય આઠ કિલો એમાં પાંચ કિલો આઠ કિલો હમાય ચાલો ડાયરો હવે જવા દઈએ આપડે આ કામે. અત્યારે આપડે બનાવવું છે થોડુંક એક પીપળામાં જીવામૃત બનાવવું છે આપડે ખાતર આપડા રજકામાં પાવાનું છે તો બનાવી નાખીએ એટલે ચાર પાંચ દિવસમાં થઈ જાય તૈયાર. ચાર વાગી ને કમ્પ્લીટ આપડે આવી ગયા ઘરે અને જો કલ પછી કોળે કોળે નાખી દીધી અત્યારમાં બીજી આપડે હવે લાવવાનું છે રજકો વાટવા. આય બાજુ જો ભાઈ ફળિયામાં બોરવા મંડી ગયા છે બીજું કામ કરવા જવું રજકોટ અને બા જો ખાટલો હાચી ને હોઈ ગયા છે ને આમાં કુલસા બે નાસ્તો કરે પછી લેવા જાવશું જો સલાકી હજુ બે ગાંડી થાય છે તો એ બે ગાંડી રજકો લઈ આવું અને આજ તો તમને નવીન વસ્તુ દેખાડવાની છે આગળ તો વિડીયો પર બનાવી દો એ લગભગ કદાચ તમે 99% કદાચ ના જોઈ ના જોયું પણ ખેડૂત હોય એને તો કદાચ જોયું હોય છે તો હાલો એ વસ્તુ શું છે એ પણ બતાવો ને આ બાજુ તમે જોઈ શકો આપણે કાળા ડિબાંગ વાદળ ને વીજળીના કડાકા ભડાકા થાય છે. હાલો એ આપણે નવીન વસ્તુ આવી ગઈ છે તો એ નવીન વસ્તુ તમને બતાવી દઉં અને તમે પણ લગભગ ચોંકી જવાના કે આવું આવું પણ હોઈ શકે. તો મિત્રો જો એ નવીન વસ્તુ છે આપણી આ લસણ જો લસણને ઉપર ગાંઠિયા થયા છે જો જોઈશ તમે ક્યાંય ઉપર કળિયું થઈ ગઈ લસણ અને હું આમાં લસણની કળિયું થઈને ઉગી હોત તે ગઈ છે જો આપણે જવે લસણ થાય જમીનમાં જાય આ લસણનો ગાંઠિયો જમીનમાં થાય ને ઉપર ઉપર હોતે થઈ જાય જો દેખાય એમાં આવું તમે કદાચ ના જોયું હોય તો આપણે જો નીચે ને ઉપર બે આવા લસણના થયા છે જો આવો ફાયદો છે લાગટ થાય છે લાગટ ઘણું બધું થઈ ગયો છે આપણે ઉપર કળિયું થઈ ગયું જોવાનું દેખાય ઉપર કળિયું થઈ ગઈ છે ને આપણે જો ટીપડું ફેરવતા હતા પછી ટાઈમ ના રહ્યો એટલે ટીપડું ફેરવવાનું બંધ કર્યું ને વહી ગયા હતા ઘરે આપણે ને ઓલી બાજુ આપણે ગાજરનો કેરો છે ને આવું છે કંઈ વાતાવરણ એ કડાકા ભડાકા થાય અત્યારમાં. ફાઇનલી મિત્રો જો આપણો રજકો કમ્પ્લીટ આવી ગયો ઘરે ને ઉલેકણે પડી જાય તો આ રજકો અત્યારે નાખવાનો આપણે બધાને ગાયું બાયું દેવાઈ જાય ને પછી ને આપણે ટાઈમે થઈ ગયો છે છોટી ગયો લાગે ફળ ફળ હોય ને છોટી જાય શિકાઈશ વાળો આવે ને સિંગનો અને આપણે માંડવીનો અને બીજું આપણે ભૂસું છે તો એનું બાય પલાળવું જોઈએ અત્યારે ખવારવાનું બેયને અલ્પે ફળ ખાડે ને આપણા બાળકો બધા ફળિયામાં રમે છે જો બધા પુરશાન બધા ને ભાઈ બીજી શાક છુદ્ધારે છે સાંજને વાળું તૈયાર કરે છે સેના ખાતા જાય હારો હાથ જો તો મેલ નહીં થાય તો સીના ખાઈતી જાવ હાથ તો જા દેશી ટમેટાનું શાક જામો જામ હોય કુકરમાં ના બનાવતા હવે ટમેટાનું થોડું કુકરમાં આવી તો ફટાકે સડી જાય એટલે આપણને કુકરમાં શાક બનેલા ના મજા આવે. આજ બન્યું હતું જાય મૂકતું ખાધું હતું તો પડાય ને ખાવું પડે કુક લાગે તો
નાઓ મે બે વાર ને તું લીધું ના ના મે બે વાર ને તું લીધું તમે કોક બીજા ને ફાઇલ જોયા હશે ના તમને જ ભાઈ ના ના કોક ભૂત ફાળી ગયા છે તમે ભૂત નતું સૌજીભાઈ નું ભૂત ના મે બે વાર લીધું જ ને એક વાર જ કલ્પે છે બે વાર લીધું તું નહીં કરવા બનાયેલું મીઠું ન લાગે જો આમાં ઓળો છે ખવો હોય તો આપણે પમદી છે કે નહીં ટમેટા નું આ દેશી ટમેટા નું ઓલા ટમેટા નું શાક નો પાછું મજા આવે ખાવાની મોળું લાગે ખાટું મીઠું લાગે મજા આવે ખાવાનું થોડોક ગળ નાખી દેવાનો એટલે મજા આવે ખાવાની પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ કરી દઈ પૂરો.